કાંકરિયામાં રાઇડ તૂટી જવા મામલે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. રાઇડના મુખ્ય સંચાલકોએ હાઇકોર્ટમાં અરજી કરી છે. સંચાલકો ઘનશ્યામ પટેલ અને તુષાર ચોકસીએ જામીન અરજી કરી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. છ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ પહેલા અરજી કરી હતી, જેમાં હાઇકોર્ટે ખુલાસો માંગ્યો હતો. સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારાયો છે. અગાઉ સેશન્સ કોર્ટના જજ કાલોત્રાએ તમામ આરોપીઓના જામીન ફગાવ્યા હતા. સંચાલક ઘનશ્યામ પટેલ, ભાવેશ પટેલ સહિત છ લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 304 મુજબ ફરિયાદ નોંધાઈ છે. 14 જુલાઈના રોજ ડિસ્કવરી રાઇડ તૂટી પડતા 2 લોકોના મોત થયા હતા, જ્યારે 29 લોકોને ઈજા થઈ હતી. અગાઉ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓના જામીન ફગાવ્યા હતા. હાઇકોર્ટે આ બાબતને લઈને ખુલાસો માંગ્યો છે. સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારાયો હતો. અગાઉ સેશન્સ કોર્ટના જજ કાલોત્રાએ તમામ આરોપીઓના જામીન ફગાવ્યા હતા. સંચાલક ઘનશ્યામ પટેલ, ભાવેશ પટેલ સહિત 6 લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 304 મુજબ ફરિયાદ નોંધાઈ છે. તો સંચાલકોએ હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જોકે હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી આ બાબતે ખુલાસો માંગ્યો છે. 6 આરોપીઓ પૈકી 3 આરોપીઓ પહેલા અરજી કરી હતી, જેમાં હાઇકોર્ટે ખુલાસો માંગ્યો હતો. સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારાયો છે અને હાલ તો તેમણે જામીન અરજી કરતા રાજ્ય સરકાર પાસે આ બાબતને લઈને ખુલાસો માંગવામાં આવ્યો છે. અમદાવાદના કાંકરિયામાં રાઇડ તૂટી જવાનો આ મામલો કે જેમાં હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. રાઇડના મુખ્ય સંચાલકો હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. આ વિશે વધુ વાતચીત કરવા મીડિયા સંવાદદાતા આશકા જાની ફોનલાઇન પર જોડાય છે મારી સાથે. આશકા, જે રીતે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જામીનને લઈને, જોકે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે, શું વિગતો હાલ? કાંકરિયા એડવેન્ચર પાર્કમાં જે ડિસ્કવરી રાઇડ પડવાનો મામલો હતો તેમાં રાઇડના મુખ્ય સંચાલક ઘનશ્યામ પટેલ અને તુષાર ચોકસી દ્વારા જામીન અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી છે. આ મામલે આજે હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ઇસ્યુ કરી અને ખુલાસો માંગ્યો છે. 6 આરોપીઓ પૈકી 3 આરોપીઓએ જામીન મેળવવા માટે અગાઉ અરજી કરી હતી અને હાઇકોર્ટમાં અરજી જેમાં રાજ્ય સરકારે નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે. અને અગાઉ જે સેશન્સ કોર્ટે પણ આજે જામીન અરજી છે રદ કરી હતી અને તેને લઈને તે લોકો હાઇકોર્ટમાં પડકારી હતી. સેશન્સ કોર્ટના જે જજ છે તેમણે જામીન ફગાવતા એવું અવલોકન ટાંક્યું હતું કે ગંભીર ગુનો છે. જાહેર સ્થળો ઉપર જ્યારે આવી કોઈ સેવા આપવામાં આવતી હોય ત્યારે તેમાં આવી બેદરકારી રાખવામાં આવી છે અને લોકોના જીવ ગયા છે માટે તેમને જામીન આપી શકાય નહીં તેવી રજૂઆતને ધ્યાનમાં રાખી તેમણે જામીન અરજી ફગાવી હતી અને તે લોકો હાઇકોર્ટમાં આવ્યા હતા. આજે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને હાઇકોર્ટે રાજ્ય સરકારને આ મામલે જવાબ રજૂ કરી ખુલાસો રજૂ કરવા આદેશ કર્યો છે. 14 જુલાઈના રોજ આ રાઇડ પડી હતી, જેમાં 29 લોકોને ઈજા થઈ હતી. જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર આશકા. તો રાઇડ સંચાલકોએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી, જોકે આ બાબતને લઈને રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. વાત રાજકોટની કરીએ, મલ્હાર લોકમેળામાં રાઇડ